જય માતા મિત્રો, જય વચરાજ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? સવારના વાગ્યા છે 8:30 ને આપણે હમણાં 2 દિવસથી બ્લોગ નહોતો આવતો. એમાં એવું છે કે હું ગયો હતો બહાર ગામ અને કાલ રાતે જ આવ્યો છું અને અહીંયા કોઈ એવું મેળ આવતો નથી મારે બનાવવાનો, કેમ કે મારે કામકાજ એવું છે એના લીધે આપણે નથી બનતો વ્લોગ. અને આજ આપણે આ ડુંડા તારવાના છે, ટૂંકમાં અમારી ભાષા ગુજરાતીમાં લણવા નાખીએ, કેમ કે આજ જો બધા પાકી ગયા છે અને દાણો નીકળી જાય છે જરાક આમ દબાવીને, અને દાણો આમ ખાઈએ એટલે વાગે છે. અમુક કોઈ કાચા હશે એવું કંઈ નથી, એટલે એ વરી રાખી દેવા જશે જો આવા અમુક આ કાચા હશે. બાપાએ હાક નાખી, એટલે મોટર નાની ચાલુ છે, બાપાએ હાક નાખી કે ફૂલ મોટર બંધ કરી નાખીએ. આપણે જરા મોટર બંધ કરી નાખીએ. મોટર થઈ ગઈ બંધ. મોટી મોટરનો આપણે ટાટર ખરાબ થઈ ગયો છે, ભલે જરૂર નથી અત્યારે, પણ ઝાડવા પીવડાવવામાં નાની મોટર લગભગ 1.5-2 કલાક હાંકવી પડે અને મોટી મોટરમાં ચાલુ કરીને બંધ કરી એટલી વારમાં ભરાઈ જાય ખામણા બધા. હવે આપણે આટો માલ લઈ, કેમ કે આજ તો બાજરાનું કામ થઈ જાય રેડી. ડુંડા લગભગ ડુંડા આજે લણાઈ જાય, કોઈ કાચા રહીએ તો વાત અલગ છે. આટલી ચકલી ઘા કરી ગઈ છે. આવું બધું કામકાજ છે, કેટલોક થઈ જોઈએ. આપણે રખોલો રાખ્યો જ નથી, રખોલો આપણે રાખ્યો જ નથી, નકર આ રાખવો પડે ચકલા ને રખોલો. આ અમુક જગ્યાએ ખાઈ ગયા છે, પણ એ તો ખાઈ જાય, ગમે એટલું રખોલો રાખો ને તો ખાઈ જાય. આ છે ને ઝીણી બાજરી છે, ઝીણી બાજરી છે. હવે ખાઈએ કેવું થાય. હવે આપણે માટો મારી જાય, હવે આ પીળું પડી ગયું બધું અને આમ દાબવા મને આનો બી આમ છૂટું પડી જાય, એટલે પાકી ગયું છે ફૂલ. જો વરસાદમાં વરસાદ હતો ને અખાડ ઉગી ગયા છે, આ બધું લીલાશ મારે છે. આપણે અહીંયા ડેલી વ્લોગ જોતો હશે એને ખબર હશે હવે શું આવશે આના પછી. આપણે જોઈએ નજીકથી. જો અહીંથી આ 2-3 માળ ખુલ્યા નહીં, હવે શું કારણે ના ખુલે ખબર નથી. અવડી મોટી થઈ જાય આપણે આ લઉં, અને આમાં ચકલી મારો બનાવ્યો છે. કેળાને લૂમ આપણે જોઈ, હવે ચકલીનો મારો અહીંયા આમાં બનાવ્યો છે, આમાં ચકલી મારો બનાવ્યો છે. કઈ ચકલી છે આપણે જોશું, કેમ કે આવી જશે 2-4 દિવસમાં આપણે
ખબર પડી જાય. અહીંયા આપણી આંગરી જાય એમ નથી એટલી સેફટી મેં મારો બનાવ્યો છે. આપણે જોશું, આપણે હવે આગળના વ્લોગમાં જોશું કઈ ચકલી છે ને ક્યાં ઈંડા છે. આપણે જોઈ સવન આપણો ફૂલ કર્યો છે ને અત્યારે ફૂલ પાણી મળે છે ને. નાનું ભાઈ ને પરેશ ને આવ્યા છે એટલે આજ લગભગ બાજરા નું કામ પતી જાય. કા નાનું ભાઈ, અમારા નાનું ભાઈ ને પરેશ ને આવી ગયા છે અને આજ થી લગભગ આજ નીકળી જાય. આવી જાય બધું આજ હે. અને અમારે પૂજી બેન હશે અહીંયા આખો દી. કા પૂજી બેન, આપણે પાલ પથરાઈ ગયો છે અને માથે ડુંડા રહેશે અને બે જગ્યાએ જરાક ફાટલ જેવું છે પણ અહીંયા કઈક રાખી દેશું. બીજું એક પાલ પડ્યું ઓલી બાજુ પણ એ નવા જેવું છે એટલે કદાચ તૂટી જાય. આ કામ ચાલુ છે, ડુંડા લગભગ આવી જાય છે. આમાં કાચા બહુ છે નહીં, અમારે દેખાતું હોય એટલું લણાઈ ગયું છે એટલે બે ને ત્રણ ઉઠું થશે. હરખું હાલશે તો લગભગ બપોરે જ આ પતી જશે કામ અને પછી બે ત્રણ દી અહીંયા પડ્યા હશે. મિત્રો, આજનો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો અને મારો આ વ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય વચ્છરાજ અને જય હિન્દ.